માંડવી તાલુકાના મશકા ગામે શ્રી સરકાર થયેલી જમીન વેચાઈ જતા માંડવી મામલતદાર કચેરી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. માંડવી તાલુકાના મશકા ગામે શ્રી સરકાર જમીનનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. રેવન્યુ સર્વે નંબર 279 હેક્ટર 0-50-59 વાળી જમીનમાં કૌભાંડ આચરાયું હોવાનું સામે આવતા સરકારી કચેરીમાં બની બેઠેલા અધિકારીઓ પર મોટો રેલો આવી શકે તેમ છે. નાયબ કલેક્ટરે 1964માં હુકમ નંબર 2074-65 હુકમથી રાજગોર હરિશંકર જીવરામને જમીન ફાળવી હતી. તેમણે રાજીનામું આપીને જમીન સરકારને સોંપી હતી. જ્યારે 64 વર્ષ બાદ તે જમીન જૂની શરતમાંથી નવી શરતમાં ટૂંકા ગાળામાં કેમ ફેરવાઈ ગઈ? જમીન પચાવી પાડવાના આ કિસ્સામાં ઉપરી સરકારી લેવલે તપાસ થાય તો સરકારી ભ્રષ્ટાચારી કર્મીઓની મોટી ગેરરીતિ બહાર આવે અને તેમને સજા થઈ શકે તેમ છે, એમ અરજદાર હિતેશ સોની અને તેમના વકીલ અરવિંદ સિંહે મા ન્યૂઝને જણાવ્યું હતું. સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી. હવે મારા આસિલ છે સોની હિતેશ ભગવાનજી, તેમનો હું એડવોકેટ છું. એમણે એક મસ્કાની જમીન છે સર્વે નંબર 279 વાળી, જે શ્રી સરકારી જમીન હોય એટલે ફળફૂલ ઝાડ માટે એમણે એ જમીન માંગણી કરી હતી અને આજની તારીખમાં હું આ ફળફૂલ ઝાડ બધા ઉભેલા છે અને એ માંગણી હતી. એ દરમિયાન કોઈક લેખભાગુ થતું અને જાણ થઈ કે આ જમીન જે તે વખતે હરિશંકર જીવરામ રાજગોરને મંજૂર થયેલી હતી એટલે એના બધા એ કાગરિયા કરાવી અને પ્રાંતમાં અને મામલદારમાં અરજીઓ કરાવી ને જે જમીન જે તે વખતે 1964માં હરિશંકર જીવરામને આ જમીન મંજૂર થયેલી હતી પણ 1974માં એણે આ જમીન ઉપરથી રાજીનામું દઈ દીધો અને જમીન ઉપરથી રાજીનામું દીધા પછી આ જમીન શ્રી સરકાર ખાલસા દાખલ થઈ ગઈ. હવે જ્યારે આ જમીન શ્રી સરકાર ખાલસા દાખલ થઈ ગઈ હોય અને હું આ પડતર જમીન પડી હોય ત્યારે મારા અસીલ હિતેશ સોનીએ આ જમીનની માંગણી કરી હોય અને એનો ચલણ પણ મામલદાર શ્રીએ ભરી આપ્યો હોય ત્યારે એ જ મામલદાર વરી પાછા આ જમીન મંજૂર કરવા માટે સતી રજિસ્ટરનો હુકમ કરે છે અને જે સતી સધારણાનો હુકમ થાય છે એમાં પાછી મૂળ ગ્રાન્ટીને આ જમીન આપી દેવામાં આવે છે. તો ખરેખર 45 વર્ષ બાદ 2 મહિનાની અંદર કઈ રીતે એ મૂળ ગ્રાન્ટીને જમીન મળી ગઈ અને મૂળ ગ્રાન્ટીના નામે જમીન થયું એનો ઓર્ડર થયો અને હજુ જમીન શ્રી સરકાર બોલતી હોય એ દરમિયાન જે લેભાગુ તત્વો છે એ દસ્તાવેજ બનાવી લે છે અને શ્રી સરકારી જમીનનો દસ્તાવેજ એમના નામે થઈ જાય છે. આ જમીન છે એ શ્રી સરકાર દાખલ છે, નવી શરતની જમીન છે અને નવી શરતની જમીનનો દસ્તાવેજ બનાવવો હોય તો પહેલો એનો સત્તા ફેર કરીને જૂની શરતમાં ફેરવવો જોઈએ, સક્ષમ અધિકારીની એમાં મંજૂરી લેવી પડે અને જો પાછી એ દસ્તાવેજ બની જાય છે તો ખરેખર તો કલેક્ટરશ્રીએ આમાં સુઓ મોટોમાં લઈ આ જમીન પાછી સરકાર દાખલ કરવાનો પૂરતી તપાસ કરવામાં આવે, આ જમીન માટે સીટની રચના કરી અને પૂરતી તપાસ કરવામાં આવે, જવાબદાર જે અધિકારીઓ હોય એના સામે પગલાં લેવામાં આવે, જવાબદાર જે તત્વો હોય જે પણ આમાં ભૂમાફિયા હોય એની સામે પણ પગલાં લેવામાં આવે, કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જમીન પાછી સરકાર દાખલ કરવામાં આવે. અને કાલે મસ્કાના જે સરપંચશ્રી છે એમણે જે કીર્તિભાઈ ગોર એમણે પણ જે મસ્કાની જમીન સરકારી જમીન છે એ કોઈને ન ફાળવવા એક રજૂઆત કરી છે એટલે હું આપના માધ્યમથી એવી વિનંતી કરું છું કે જે શ્રી સરકારની જમીનો છે એ જમીનો ગાયો માટે ગૌચર માટે રાખવામાં આવે અને જે ભૂમાફિયાઓ આ જમીન ઉપર ડોળો કરી રહ્યા છે એમને કડકમાં કડક સજા લેવામાં આવે. હાલે જે ગુજરાત સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો જે કાયદો બનાવ્યો છે તે આ કાયદા તળે ફરિયાદ નોંધી અને આમાં જે જે જવાબદાર અધિકારીઓ હોય જવાબદાર લોકો હોય એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી હું આપના માધ્યમથી કલેક્ટરશ્રીને, શ્રી સરકારને અને જે રાજ્યના મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે એમને પણ વિનંતી કરું છું. અને માંડવીમાં હાલ થોડાક સમયથી સત્તાવી જ્યાં જ્યાં જમીનો છે એના ઉપર દબાણ કરી અને પોતાની સત્તાપક્ષનો પાવર વાપરી અને જ્યાં જ્યાં સરકારી જમીનો છે ખાનગી માલિકીની જમીનો દબાણ કરાવી અને નામે કરાવી લેયા છે એના માટે તપાસ કરવામાં આવે તો માંડવી તાલુકા અને શહેરમાં મોટું કૌભાંડ બહાર પાડે એમ છે. એટલે મને રાજ્ય સરકારને અને કલેક્ટરશ્રીને હું આપના માધ્યમથી એવી વિનંતી કરું છું કે આ જે જમીનો છે એના માટે પૂરતી તપાસ કરવામાં આવે અને જ્યાં જ્યાં ગોટાળા થયા હોય એના માટે જે જે અધિકારીઓ કર્મચારીઓ કે જે જે લોકો આમાં જવાબદાર હોય એના સામે લેન્ડ ગ્રેબિંગમાં ફરિયાદો નોંધી અને એના સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે. હા, મારું નામ હિતેશ બી સોની છે, હું ભૂતરાવાડીમાં રહું છું અને વૃક્ષારોપણ એક મારે એકદમ શોખ જ છે અને ઘણા આજથી 1 વર્ષ પહેલાં આ જમીનની મેં માંગણી કરેલી હતી. આ જમીન ઉપર છેલ્લા 8-1 વર્ષથી વન વિભાગ દ્વારા પણ વૃક્ષો વાવવામાં આવે છે અને આ સરકારી પડતર ચોપડે બોલેલી છે
અને આ વિસ્તારમાં અવારનવાર શિબિરોની પણ આયોજન થતું હોય ત્યારે મેં વાવેલા છે અને ત્યાં વિડીયો અને ફોટોસ દ્વારા મેં મામલતદાર કચેરી રજૂ પણ કરી દીધેલા છે. આ મસ્કા સીમમાં કેન્સર હોસ્પિટલની સામે આ જમીન આવેલી છે અને આ સરકારી જમીનના મેં વૃક્ષારોપણ માટે લીઝ માટે માંગેલી હતી. બાવળિયા અને જેવા ત્યાં વૃક્ષો નાશ કરી અને એ જગ્યાએ ફૂલ ઝાડ અને ફળના વૃક્ષો આવે અને એક બગીચો નૈસર્ગિક સૌંદર્ય વધે એટલા માટે મેં માંગ મૂકી હતી. આ વાતની લેભાગુ તત્વોને જાણ થઈ જતાં સ્થાનિકે મામલતદારના કચેરીઓના કર્મચારીઓ સાથે મળી અને એના કાયદેસરના અઘાટ દસ્તાવેજ બનાવી નાખેલ છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસરનું કૃત્ય કરેલ છે અને આ સંગીન ફોજદારી ગુનો પણ બને છે. અત્યારે હાલના તબક્કે આ જમીન માટે મેં કેસ પણ મુંદ્રાની અંદર દાખલ કરેલ છે. આ જમીનમાં જે જે સરકારી કર્મચારીઓએ આ રેકર્ડ સાથે ચેડા કર્યા છે, જો હજી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટા અનેક બીજા કૌભાંડો બહાર પડે. સરકારની જમીન સરકારની મંજૂરી વગર ઘણી ખરી જગ્યાએ એમને એમ એલોટમેન્ટ કરી નાખવામાં આવેલ છે અને આવા લોકોની એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ દ્વારા સંપત્તિઓની તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નીચે પણ રેલો આવે એમ છે.